કોસંબા પોલીસની ઉત્કૃષ્ટ કામગીરી. પોલાદના રોયલ પાર્કમાંથી અપહરણ થયેલા 4 વર્ષના બાળકને સહી સલામત પરિવારને સોંપ્યું. ગત 25 તારીખના રોજ બાળકનું થયું હતું અપહરણ. પ્રેમ પ્રકરણમાં થયું હતું અપહરણ. પોલીસે અપહરણ કરનારને 2 આરોપીને પણ ઝડપી જેલ હવાલે કર્યા. ટીવી સ્ક્રીન ઉપર પોલીસ જાપ્તામાં ઉભેલા આ શખ્સોને જોઈ લો. આમ તો આ બંને શખ્સો ચહેરા પરથી માસૂમ દેખાઈ રહ્યા છે, પરંતુ તેમની કારતૂતો સાંભળી તમે પણ ચોંકી ઉઠશો. જી હા, પોલીસ ગિરફ્તમાં ઉભેલા આ શખ્સોનું નામ ઇમ્તિયાઝ ઇકબાલ ચૌહાણ, ફેજલ ફિરોઝ સૈયદ છે. આ બંને શખ્સો ઉપર અપહરણનો ગંભીર આરોપ લાગ્યો છે, ત્યારે પોલીસે અપહરણના ગુનામાં બંને આરોપીઓની અટકાયત કરી લીધી છે. આખી ઘટના ઉપર નજર કરીએ તો ઇરફાન ખલીલ પઠાણ પાલોદની રોયલ પાર્ક સોસાયટીના ઘર નંબર 367માં રહે છે. તેની પત્નીનું નામ મારુકા છે અને તેમને સંતાનમાં 2 પુત્રો છે, જેમાં સૌથી મોટા પુત્રનું નામ રેહાન અને નાના પુત્રનું નામ મોહમ્મદ અલી છે. ઇરફાન ખલીલ પઠાણની પત્નીનું છેલ્લા ઘણા સમયથી માંગરોળના મોટા નારોલી ગામે રહેતા ઇમ્તિયાઝ ચૌહાણ નામના વ્યક્તિ સાથે લફરું હતું, જેથી તે તેની સાથે રહેવા માટે ચાલી ગઈ હતી. જેની જાણ પતિ ઇરફાનને થતાં તેઓ બંને પતિ પત્ની પોતાની મરજીથી ગત 19/4/2020 રોજ વકીલ મારફતે ફારગતી લેખ લખી નાનો પુત્ર માતા પાસે અને મોટો પુત્ર પિતા સાથે રાખવા લેખમાં ઉલ્લેખ કરી લગ્ન ગ્રંથિમાંથી છૂટા થયા હતા. બાદમાં અચાનક ગત 25 તારીખના રોજ વહેલી સવારે મારુકા નાના પુત્ર અહમદ અલીને લઈને આવી હતી અને ઇરફાનને જણાવ્યું હતું કે હવે હું કંટાળી ગઈ છું. ઇમ્તિયાઝ ચૌહાણ મને ખૂબ મારે છે, હું તેની સાથે રહેવા નથી માગતી, તેવું જણાવી નાનો પુત્ર ઇરફાનને સોંપી ચાલી ગઈ હતી. ઇરફાને આ આખી ઘટનાની જાણ રોયલ પાર્ક સોસાયટીમાં જ રહેતા તેના સગા અબ્દુલ હક ને કરી હતી અને ઇરફાનને તેના નાના પુત્ર મોહમ્મદ અલીને અબ્દુલ હકના ઘરે મૂકી થોડા સમય બાદ લઈ જવા જણાવી નીકળી ગયા હતા. બાદમાં થોડા સમયમાં જ અબ્દુલ હકના ઘર બહાર એક કારમાં ઇમ્તિયાઝ ચૌહાણ અને તેનો મિત્ર કારમાંથી ઉતરી ઘરમાં પ્રવેશ્યા હતા અને ચપ્પુ બતાવી ધમકી આપી હતી કે મારું કાર મને સોંપી દો, નહીં તો હું અહમદ અલીને જાનથી મારી નાખીશ. પ્રેમમાં ભાનભૂલી બેસેલા ઇમ્તિયાઝે મિત્ર સાથે 4 વર્ષના અહમદ અલીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો, જેની ફરિયાદ કોસંબા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગણતરીના જ કલાકોમાં અપહરણકર્તાઓને ઝડપી જેલ ભેગા કરી દીધા. કોસંબા પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાતા પોલીસ ગંભીર થઈ હતી. લોકડાઉનના સમય વચ્ચે પણ કોસંબા પોલીસે અપહરણકર્તાઓને પકડવા માટે ખૂબ મહેનત કરી. અપહરણકારોને પકડવા અને તેમની પાસે ફસાયેલા 4 વર્ષના નાના બાળકનો સહી સલામત કબજો મેળવવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. એ સમય દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે પાલોદના રોયલ પાર્કમાંથી બાળકનું અપહરણ કરનાર આરોપી ઇમ્તિયાઝ તેમજ તેનો મિત્ર હાઈવે ઉપર કિમ 4 રસ્તાથી અંકલેશ્વર તરફ કારમાં બેસીને પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન નંદાવ પાટિયા નજીક બાતમીવાળી કાર પસાર થતાં તેને અટકાવી હતી અને તેની તપાસ કરતાં કારમાંથી આરોપી ઇમ્તિયાઝ ફેજલ અપહરણ થનાર બાળક અહમદ અલી મરી આવ્યા હતા. હાલમાં લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે, ત્યારે પોલીસ અનેક કામોમાં ઘણી વ્યસ્ત રહેતી હોય છે, ત્યારે આવા સમયે કોસંબા પોલીસે એક માસૂમનો જીવ બચાવી અપહરણનો ગુનો ઉકેલી અપહરણકર્તાઓને જેલના હવાલે કર્યા છે. કોસંબા પોલીસની આવી પ્રશંસનીય કામગીરીની ભોગ બનનાર પરિવારે પ્રશંસા કરી છે અને તેની નોંધ પણ લીધી છે. નિર્મળ પટેલ, ZSTV, કોસંબા. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ગતરાત એક અપહરણનો બનાવ બનેલ, જે અપહરણમાં 4 વર્ષના બાળકનું અપહરણ થયેલ, જે બાળક મોહમ્મદ અલી નામે છે, જેના ફાધર એટલે કે ઇરફાન ખલીલ પઠાણ નાવોએ આ બાળકને તેના મામાના ઘરે સાચવવા માટે મૂકી ગયેલ, એ દરમિયાન આ કામના આરોપીઓ ઇમ્તિયાઝ ઇકબાલ ચૌહાણ તથા ફૈઝલ ફિરોઝ સૈયદ બંને રહેવાસી મોટી નરેલીના હોય આ બાળકનું અપહરણ કરી સુરત જિલ્લા વિસ્તારમાં તેઓ લઈ ગયેલ. આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ
પોલીસ ઇન્સ્પેક્ટર કોસંબાનાઓએ કરતા હાલના બંને પકડાયેલા આરોપીઓ અને પકડાયેલ આરોપીઓએ જે બાળકનું અપહરણ કરેલ તેની માતા મારુકા સાથે મારું અફેર ચાલે છે અને મને સોંપી દો નહીંતર હું આ બાળકને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી ફરિયાદી પાસેથી લઈ ગયેલ. આ ગુનાના કામમાં એક સેવરોલેટ ગાડી વપરાયેલ છે જે પણ કબજે લીધેલ છે અને હાલ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કોસંબાનાઓ કરી રહેલ છે.